नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। गंगोत्री स्कूल गोंडल द्वारा आयोजित आजना आ ऑनलाइन विडियो लेक्चर नी अंदर हूँ भाविन सर आप दरेक ने आवकारू छू, आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अंग्रेजी विषय नी अंदर धोरण 8 नी अंदर आपणे अलग अलग 3 पाठ विडियो लेक्चरना माध्यमथी भणी गया। विद्यार्थी मित्रों, त्रणे त्रण पाठनी अंदर विगते आपणे विडियो लेक्चरना माध्यमथी चर्चा करी अने पाठनुं गुजराती पाठनुं भाषांतर छे એ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા। આજે 8મા ધોરણની અંગ્રેજીની અંદર આપણે યુનિટ નંબર 4 એ આગળ વધારવા તરફ જઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે સન ટૂર, સૂર્યના પ્રવાસે, સૂર્યની મુસાફરે। સૂર્યના પ્રવાસે આ પાઠની અંદર કંઈક એવી વિગત આપેલી છે કે સૂર્ય છે એ ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે, આપણને ખબર છે। સૂર્ય એક બળબળતો તારો છે, એમાંથી અખંડ અને પ્રચંડ એ પ્રકાશ ગરમી એ બહાર પડે છે, ઉત્પન્ન થાય છે। તો એ સૂર્ય દ્વારા, સૂર્યના ઉપયોગથી, સૂર્યના કિરણોના ઉપયોગથી, સૂર્યની ગરમીથી આપણે કેટલી કેટલી વસ્તુઓ બનાવી શકીએ છીએ, કઈ કઈ રીતે સૂર્યની ગરમીને આપણે આશીર્વાદમાં ફેરવી શકીએ છીએ। હકીકતમાં જોવા જઈએ તો સૂર્યની ગરમી એ અભિશાપ છે, એક પ્રકારનો શ્રાપ છે માણસોને। આપણને ખબર છે કે ઉનાળો હોય કે એવા સમયગાળા હોય તો માણસો બહાર પણ નીકળતા નથી, કારણ કે સૂર્યની ગરમી એટલી બધી પ્રચંડ હોય છે કે આપણી ચામડીને, આપણા શરીરની અંદર આપણે એ ગરમી સખત લાગે છે, આપણી ચામડીને બાળી નાખે છે। તો એવા અભિશાપરૂપ આ સૂર્યની ગરમીને, સૂર્યના કિરણોને, સૂર્યના તાપને કઈ રીતે આપણે એ આશીર્વાદમાં ફેરવી શકીએ, કઈ રીતે આપણે એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ, એ બાબત સમજવા માટે આ સરસ મજાનો આપણને પાઠ આપેલો છે। પાઠનું નામ છે સન ટૂર, સૂર્યના પ્રવાસે, અને આપણે એની અંદર એક્ટિવિટી 4 ભણવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સોલાર એનર્જી, ગુજરાતી થાય સૂર્ય ઉર્જા। સૂર્ય ઉર્જા, આપણને ખબર છે અલગ ઘણી ઘણી પ્રકારની ઉર્જાઓ છે, એમાંથી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી, સૂર્યની ગરમીનો ઉપયોગ કરી આપણે કઈ કઈ રીતે એની આપણા ફાયદા માટે ઉપયોગ કરી શકીએ છીએ, એની આપણે આ પાઠની અંદર વિગતે માહિતી મેળવવાની છે। ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને આગળ વધારતા થઈએ, પાઠને એ વિગતવાર આપણે સમજીએ। ઇન યોર સાયન્સ બુક, તમારી વિજ્ઞાનની ચોપડીમાં, આપણે ભણીએ છીએ અંગ્રેજી, તમને વિજ્ઞાનની ચોપડીની વાત કરે છે। યુ હેવ રીડ અબાઉટ એનર્જી, તમે જુદી જુદી એનર્જી વિશે, તમે જુદી જુદી ઉર્જાઓ વિશે અભ્યાસ કરેલો છે, તમે વાંચેલું છે કેટલા પ્રકારની ઉર્જાઓ છે, પવન ઉર્જા, ગતિ ઉર્જા, બરાબર, સૂર્ય ઉર્જા, બરાબર, આવી અનેક પ્રકારની ઉર્જાઓ વિશે તમે અભ્યાસ કરેલો છે તમારા વિજ્ઞાનના સબ્જેક્ટમાં, વિજ્ઞાન વિષયમાં વિજ્ઞાનના શિક્ષક પાસેથી। ડુ યુ નો, શું તમને ખ્યાલ છે વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી, સોલાર એનર્જીનો અર્થ શું થાય એનું તમને ખ્યાલ છે દીકરાઓ? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન। સોલાર એનર્જી શું છે? તો કે ઇટ ઇઝ, તે છે, શું છે, ધ એનર્જી, ઉર્જા, શેમાંથી ઉર્જા મળે છે કે ફ્રોમ ધ સન, સૂર્યમાંથી, સૂર્યમાંથી મળતી ઉર્જા, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે સોલાર એનર્જી। આ સોલાર એનર્જી એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી મળતી ઉર્જા, એનર્જી એટલે ઉર્જા, સોલાર એટલે સૂર્ય, તો સૂર્યમાંથી મળતી ઉર્જા હોય ને એને સોલાર એનર્જી કહેવાય। સોલાર મીન્સ ફ્રોમ ધ સન, સોલાર એટલે સૂર્યમાંથી મળતું હોય તેવું। એઝ યુ ઓલરેડી નો, આપણને બધાને ખબર છે કે, શું ખબર છે, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, સૂર્ય એક તેજસ્વી તારો છે, સૂર્ય છે એ કોઈ ગ્રહ કે ઉપગ્રહ કે શિલા કે ઉલ્કા શિલા નથી, બરાબર, સૂર્ય એક તારો છે, એક સ્ટાર છે। કેવો સ્ટાર? તો કે બ્રાઇટ સ્ટાર, ચમકતો તારો, ચમકતો સિતારો, સૂર્ય એક ચમકતો સિતારો છે। અને ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ, પૃથ્વી અને બીજા ગ્રહો,
मूव अराउंड इट एनी आसपास चक्कर मारे छे आसपास फरे छे बराबर धीज इज अवर सोलार सीस्टम आ आपणी सोलार सीस्टम छे कई तो के ध अर्थ एंड ध अधर प्लानेट्स पृथ्वी अने बीजा ग्रहों मूव अराउंड इट धीज इज अवर सोलार सीस्टम ये आपणी सोलार सीस्टम छे सौर पद्धति सौर पद्धति शू छे तो के सूर्य एक तारो छे अने बाकीना बधाई ग्रहो छे अने पृथ्वी छे एनी आसपास चक्कर मारे छे आसपास फेरा फरे छे सूर्य एक तेजस्वी तारो छे अने पृथ्वी अने बीजा जे ग्रहो छे ए बधाई एनी आसपास फेरा फरे छे चक्कर लगावे छे एने आपणी सोलार सीस्टम कहेवाय एने आपणी सोलार सीस्टम कहेवाय सौर सीस्टम सोलार एनर्जी एटले तो के इट इज द एनर्जी फ्रॉम द सन सूर्यमांथी मळती ऊर्जा सूर्य शू छे तो के सूर्य एक तेजस्वी तारो छे बाकीना बधा ज ग्रहो अने पृथ्वी ए सूर्यनी आसपास चक्कर मारे छे अने ए आपणी सोलार सीस्टम छे ए आपणी सोलार पद्धति छे इन इंडिया भारतमां द सन सूर्य यूजवली सामान्य रीते साइंस चमके छे प्रकाश फैलावे छे वेरी ब्राइटली तेजस्वी रीते सामान्य रीते भारतनी अंदर सूर्य छे ए वधु तेजस्वी थई वधु प्रकाशित थई अने पोतानो प्रकाश फैलावे छे पोते चमक आपे छे धेट इज वाई एटला माटे ध इंडियन समर भारतीय उनाळो इज एक्स्ट्रीमली खूब ज प्रचंड हॉट एंड लॉन्ग लांबो अने सखत गरम होय छे एटला माटे ज भारतनो जे उनाळो छे ए सखत एक्स्ट्रीमली लॉन्ग भारतमां लांबो अने सखत गरमी आपनारो होय छे ऑल ऑफ अस आपणने बधाने ज हेव एक्सपीरियंस्ड अनुभव थयेलो छे आपणने बधाने अनुभव थयेलो छे शेनो द हॉट समर डेज सूर्यना बड़बड़ता अने गरम गरम दिवसोनो आपणने बधाने अनुभव थयेलो छे सूर्य ए उनाळाना दिवसोनी अंदर ए प्रचंड वेगथी पोते गरमी फ्लो करतो होय गरमी फेंकतो होय तो एना ए गरमीनो आपणने बधाने अहेसास थयो छे आपणने बधाने एनो अनुभव थयो छे वी फील आपणे अनुभवीए छीए रेस्टलेस एटले थाक लागे कि भाई बेचैनी थाय बराबर कंई आम मजा न आवे काम करवानी आपणने बधाने थाक लागे छे ड्यूरिंग धीज सीजन आ ऋतुमां आ ऋतુમાં આપણને બધાને બહુ થાક લાગે છે સતત ને સતત આપણને એમ થાય કે આપણે વધુ ને વધુ પાણી પીએ ઠંડુ પાણી પીએ ઠંડુ લીંબુ શરબત સોડા હે એવી ઠંડી ઠંડી વસ્તુઓ આપણે આપણા પેટમાં નાખીએ શિયાળ ઉનાળાની અંદર કારણ કે શરીરમાં એકદમ થાક લાગે છે એક રોટલી કે બે રોટલી જેટલું આપણે ભોજન કર્યું હોય જમ્યા હોય તો પણ આપણને પેટ એકદમ ભારે લાગવા માંડે છે અને ખૂબ થાક લાગે છે આપણું શરીર કામ કરી શકતું નથી એમાં બપોરનો સમયગાળો હોય થોડુંક જમી લીધું હોય એટલે બપોરે સાંજે ચાર વાગ્યા સુધી કે પાંચ વાગ્યા સુધી આપણને બહાર ન નીકળવાનું મન થાય એટલી પ્રચંડ ગરમી એટલો પ્રચંડ વેગ એ સૂર્યની ગરમીનો એ પૃથ્વી ઉપર ફ્લો થતો હોય છે આપણને કોઈ કામ કરવું ગમતું નથી હવે તો એમાં એસીના જમાના આવી ગયા એટલે આપણને એમ થાય કે ચલો ને આપણે એ તારે સરસ મજાના એસીમાં બેસીએ આરામથી થોડીક વાર આરામ કરી લઈએ અને પછી સાંજે થોડોક તડકો ટાઢો આવશે નીચે પડશે બરાબર સૂર્યનો તાપ થોડોક ઓછો થશે ગરમી ઓછી થશે પછી આપણે આપણા કામ કરવાના ચાલુ કરીશું મોટી મોટી ઓફિસોની અંદર બેન્કો કંપનીઓ આ બધી જગ્યાએ એ એસી ફ્લો થતો હોય છે એસી પોતે રાખેલા હોય છે જેથી માણસોને ફરજિયાત કામ કરવું પડે અને એ કામ કરવું પડે એમાં એને થાક ન લાગે ને કામ બગડે નહીં એટલા માટે માણસો છે એકદમ ઠંડા માહોલની અંદર બેસી જાય છે બરાબર તો આપણે બધાને ખૂબ જ થાક લાગે છે ખૂબ જ તકલીફ પડે છે ધ સ્ટ્રોંગ સન રેઇસ સૂર્યના પ્રચંડ કિરણો સૂર્યના સખત કિરણો કોઝ સનસ્ટ્રોક ટુ એનાથી આપણને સૂર્યનો તાપ પણ લાગે છે સનસ્ટ્રોક એટલે
सूर्य जाने के अपनी ऊपर घा मारत हो आपने ताप लगाड़त हो आपने अनुभूति थाय आपने एहसास थाय तो सूर्य गरम जो किरणों प्रचंड किरणों प्रचंड किरणों जाने के अपनी ऊपर गर्मी मारो मारता हो आपने लगे वी आर फोर्स्ड आपणे बळजबरीपूर्वक फरजियातपणे टू प्रोटेक्ट आपणुं रक्षण करवू पड़े छे अवर सेल्स आपणी जातनुं रक्षण आपणे फरजियातपणे करवू पड़े छे न छूटके पण कारण के जो हाथ बराबर एमां आ रीते अर्धो भाग हाथनो खुल्लो होय मोढुं खुल्लुं होय तो ए रीते आपणने तकलीफ पड़े छे तो माणसो अहीं मोढे पेलुं मास्क बांधीने जाय रूमाल बांधीने जाय हे हाथ मोजा पहेरीने जाय माथे सरस मजानी टोपी पहेरी लीए तो आपणे रस्तामां मानो के बाइकमां क्यांय जता होईए के साइकलमां अवर जवर करता होईए तो आपणने गरमी न लागे आपणने ताप न लागे बराबर छे तो फरजियातपणे बळजबरीपूर्वक आपणे आपणुं जातनुं रक्षण करवुं पड़े छे फ्रॉम ध हार्ज रेज प्रचंड किरणोथी प्रचंड किरणों कोना ऑफ प्रोटेक्टिंग अवर सेल्स आपणी जातनुं रक्षण करवुं पड़े छे फ्रॉम ध स्कोर्चिंग हीट बड़बड़ती गर्मी थी सूर्यनी बड़बड़ती गर्मी थी आपणे आपणी जातनुं रक्षण छे ए फरजियातपणे करवुं पड़े छे वी आर फोर्स्ड टू प्रोटेक्ट अवर सेल्स फ्रॉम ध हार्स रेज ऑफ ध सन बराबर सूर्यनी प्रचंड गर्मी थी आपणे आपणी जातनुं रक्षण करवुं पड़े छे प्रोटेक्टिंग अवर सेल्स फ्रॉम ध स्कोर्चिंग हीट अने बड़बड़ती गर्मी थी पण आपणे आपणी जातनुं रक्षण करवुं पड़े छे Now we have found a way. હવે આપણો રસ્તો શોધેલો છે વી હેવ ફાઉન્ડ અ વે આપણે રસ્તો શોધેલો છે શેનો ટુ યુઝ ધ હોટ રેઝ પ્રચંડ અને સખત કિરણોનો ઉપયોગ કઈ રીતે કરવો ઓફ ધ સન સૂર્યના ગરમ ગરમ કિરણોનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એના પણ રસ્તાની શોધખોળ વી હેવ ફાઉન્ડ આપણે કરેલી છે આપણે રસ્તા શોધેલા છે ધ સાયન્ટિસ્ટ્સ વૈજ્ઞાનિકોએ હેવ સક્સેસફુલી હે સફળતાપૂર્વક કન્વર્ટેડ બદલેલું છે કન્વર્ટ કરવું એટલે ફેરબદલી કરવી ફેરબદલી કરેલી છે ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિકસિટી સૂર્યમાંથી આવતી ગરમીમાં ગરમીનું રૂપાંતર એ ઇલેક્ટ્રિકસિટીમાં એટલે કે વિદ્યુત ઉર્જામાં કઈ રીતે રૂપાંતર કરવું એના રસ્તા પણ એ વૈજ્ઞાનિકોએ હવે ગોતેલા છે બરાબર ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી સફળતાપૂર્વક કન્વર્ટેડ રૂપાંતર કર્યું છે ફેરવું છે ધ હીટ કોનું તો કે સૂર્યમાંથી જે કિરણો આવે છે એની ગરમીનું ઇલેક્ટ્રિકસિટીમાં રૂપાંતર કઈ રીતે કરવું એ પણ વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક શોધી લીધું છે અને એને કન્વર્ટ કરી લીધું છે એઝ યુ નો તમે જાણો જ છો વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ આપણે ઉર્જાની જરૂર પડે છે શેના માટે ઉર્જાની જરૂર શું કામ પડે છે તો કે ઉપયોગો આપેલા છે ટુ રન વેહિકલ્સ વાહનો ચલાવવા માટે ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ આપણા ઘર અને આપણી શેરી ગલીઓ છે એને લાઇટ કરવા માટે એને પ્રકાશિત કરવા માટે ટુ કુક ફૂડ ખોરાક રાંધવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે ટુ રન ફેક્ટરીઝ આપણે મોટા મોટા કારખાનાઓ કંપનીઓ એ બધું ચલાવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ આપણી ઘરે જે ટેલિવિઝન સેટ હોય બરાબર ઇલેક્ટ્રિકસિટી હોય વોશિંગ મશીન હોય ઘરઘંટી હોય બરાબર કમ્પ્યુટર હોય બરાબર છે હોમ થિયેટર હોય એર કન્ડિશનર હોય આ બધી જ વસ્તુને ચલાવવા માટે આપણે એનર્જીની જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે છે બીજું કંઈ જરૂર પડતી નથી વી મેક યુઝ ઓફ આપણે ઉપયોગ પણ કરીએ છીએ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ પર્પઝ જુદા જુદા હેતુ માટે ડિફરન્ટ પર્પઝ જુદી જુદી એનર્જીનો આપણે ઉપયોગ કરીએ છીએ જુદી જુદી ઉર્જાનો આપણે જુદા જુદા ઉપયોગો કરવા માટે જુદા જુદા હેતુઓથી આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ઇન ધ સેમ વે એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સીસ આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા પણ મેળવી શકીએ છીએ જે રીતે
जुदा जुदा हेतु माटे जुदी जुदी ऊर्जानो उपयोग करीए छीए ए रीते जुदा जुदा स्त्रोतमांथी जुदी जुदी जग्याएथी आपणने ऊर्जा पण मळे छे। धीज सोर्सिस आर અને આ જે ઉર્જા છે, આ જે સોર્સ છે, સ્ત્રોત એ કયા કયા છે? તો કે કોલ એટલે કોલસો, પેટ્રોલ, પ્રવાહી પાણી, વાઇન્ડ એટલે પવન અને વગેરે। તો આ બધા જ સ્ત્રોત કયા કયા છે જેમાંથી આપણને ઉર્જા મળે છે? તો કે કોલ એટલે કોલસામાંથી ઉર્જા મળે, પેટ્રોલ એટલે પેટ્રોલમાંથી પણ ઉર્જા મળે, પાણીમાંથી પણ થર્મલ પાવર સ્ટેશન પાણીમાંથી પણ ઉર્જા મળે, વાઇન્ડ એટલે પવનમાંથી પણ આપણે પવનચક્કી ફેરવી અને ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ। તો જુદા જુદા પર્પઝ માટે, જુદા જુદા હેતુ માટે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી જુદી જુદી ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ। વૈજ્ઞાનિકોએ હવે તો ઘણા નવા નવા રસ્તાઓ પણ શોધી કાઢ્યા છે કે માત્ર એ પાણીમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ વિદ્યુત કરતાં જો સોલાર સિસ્ટમ, સોલાર પેનલ મૂકી દઈએ અને એની અમુક પદ્ધતિ દ્વારા આપણા ઘરમાં એ ઇલેક્ટ્રિસિટી મળે તો। તો હવે તમે જોઈ શકતા હશો કે ઘરે ઘરે સોલાર પેનલ પણ આવી ગઈ છે। જે રીતે સોલાર હોય બરાબર સોલાર કુકર હોય, એ રીતે હવે સોલાર પેનલ પણ આવી ગઈ છે કે પ્લેટ હોય એ પ્લેટ ગરમ થાય, એની ઉપર ગરમી પડે અને એ ગરમી છે એ ધીમે ધીમે એ ઇલેક્ટ્રિસિટીમાં, એ વિદ્યુતમાં રૂપાંતર થઈ અને એના વાયર દ્વારા આપણા ઘરની અંદર એ એનર્જી, એ ઉર્જા મળે છે અને વિદ્યુત દ્વારા આપણા ઘરના એસી, લાઇટ, પંખા, એ બધી જ વસ્તુ જે ઇલેક્ટ્રોનિક સાધનથી ચાલે છે તે ચાલે છે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે પાઠને અહીંયા સુધી સમજ્યા, સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા, સોલાર એનર્જી એટલે કે એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી મળતી ઉર્જા, સૂર્ય એક તેજસ્વી તારો છે અને પૃથ્વી અને બીજા ગ્રહો એની આસપાસ ચક્કર લગાવે છે એટલા માટે એને સોલાર સિસ્ટમ કહેવાય। એમાં ભારતીય ઉનાળો તો ખૂબ જ પ્રચંડ અને તાપમાન એનું વધારે હોય છે, ભારતમાં ખૂબ જ એ ગરમી વધારે પડે છે અને આપણને ગરમીનો ખૂબ જ અહેસાસ એ થતો હોય છે। સૂર્યની પ્રચંડ ગરમીથી બચવા માટે, રક્ષણ કરવા માટે આપણે ફરજિયાત આપણું રક્ષણ કરવું પડે એ પણ આપણે જોયું। ત્યાર પછી હવે વૈજ્ઞાનિકોએ આ સૂર્ય ઉર્જાને કઈ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, સૂર્યની ગરમીનો આપણે કઈ રીતે આશીર્વાદ સાબિત કરવા જોઈએ, એ બધી બાબતો પણ એ વૈજ્ઞાનિકોએ આપણી સમક્ષ મૂકેલી છે, બરાબર છે। વાહનો ચલાવવા, ઘર અને શેરીઓ પ્રકાશિત કરવા, ખોરાક રાંધવા, ફેક્ટરી ચલાવવા, હે આપણા ઘરની અંદર કોમ્પ્યુટર અને ટેલિવિઝન ચલાવવા, અનેક કારણો દ્વારા આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ હેતુ માટે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને અલગ અલગ ઉર્જા એ અલગ અલગ સોર્સમાંથી મળે છે, જેમ કે કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને બીજી અમુક ઘણી બધી બાબતો છે એમાંથી આપણને ઉર્જા મળે છે। વિદ્યાર્થી મિત્રો, સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા અને સરસ મજાનો પાઠ એ આપણે અહીંયા સુધી રાખ્યો। હજી પાઠ થોડોક લાંબો છે એટલે બીજા ભાગની અંદર આપણે આ પાઠને પૂર્ણવિરામ આપીશું। વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી આ જ પાઠના બીજા ભાગ સમક્ષ હું આપની સમક્ષ હાજર થઈશ, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।